ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ગયા લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર 3 ચેપ્ટર નંબર 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોની અંદર આપણે 3 પ્રશ્નો પૂરા કર્યા, જેની અંદર એકાંકી માલિકી નો અર્થ એની લાક્ષણિકતા, એકાંકી માલિકીના લાભાલાભ એટલે કે ફાયદા અને એની મર્યાદા, અને ત્રીજો પ્રશ્ન અહીં આપણે હિન્દુ અવિભક્ત કુટુંબ નો અર્થ અને એની લાક્ષણિકતા. તો પેલા એનાથી માહિતગાર થાય પછી આપણે નવા પ્રશ્નની શરૂઆત કરીએ. તો બધાય ઉદ્યાન અહીંયા બરાબર એકાંકી માલિકી એટલે શું? તો કે એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતા ધંધાને એકાંકી માલિકી તરીકે ઓળખવામાં આવે છે. આ સામાન્ય અર્થ છે, પણ એના વિસ્તૃત બે અર્થ એવા છે કે જ્યારે એક જ વ્યક્તિ ધંધાની સ્થાપનાનો વિચાર કરે, મૂડીની વ્યવસ્થા કરે અને નફો કે નુકસાન એક જ વ્યક્તિ ભોગવતો હોય તો તેને એકાંકી માલિકી તરીકે ઓળખવામાં આવે છે. બીજો અર્થ, જ્યારે ધંધાની માલિકી સંચાલક અને અંકુશ એક જ વ્યક્તિના હાથમાં હોય અને ધંધાનું પરિણામ એટલે નફો કે ખોટ એક જ વ્યક્તિ ભોગવતો હોય તો તેને એકાંકી માલિકી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો આ જો એકાંકી માલિકી. ત્યારબાદ એની લાક્ષણિકતાઓ જોઈ, એના ફાયદા અને એના ગેરફાયદાઓ આપણે જોયા કે એકાંકી માલિકી જે છે એની અંદર મર્યાદિત મૂડી છે, મર્યાદિત કાર્યશક્તિ છે અને જોખમનું પ્રમાણ વધુ છે. કારણ કે આયુષ્ય કેવું છે એનું ટૂંકું છે, કે જો એના વારસદારમાં ધંધો ચલાવવાની આવડત ન હોય બરાબર તો ધંધાનો અંત આવી જાય. તો આ બધી એની મર્યાદા હોય છે. સારા ફાયદાની સામે એની નેગેટિવિટી પણ તમને જોવા મળે છે. ત્યારબાદ આપણે જોયું હિન્દુ અવિભક્ત કુટુંબ. હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે શું? તો કે ભાઈ ધંધો છે એ વારસાગત પ્રવૃત્તિ છે, કે ઉત્તરોત્તર પેઢી દ્વારા તમને વારસામાં શું મળે છે? તો કે ધંધો મળે છે અથવા અન્ય કોઈ પણ તમને અમૂલ્ય વસ્તુ મળે છે. જે તમે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 1 સમાજમાં આપણો ભવ્ય વારસો ભણી, કે આપણા પૂર્વજો કે આપણા વડીલો તરફથી જે કાંઈ અમૂલ્ય વસ્તુ મળે છે એને આપણે વારસો કહીએ છીએ. તો અહીંયા હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી એટલે શું? તો કે વારસામાં મળેલા હિન્દુ કાયદા મુજબ વારસામાં મળેલા ધંધાને ચલાવતા કુટુંબને શું કહે છે? તો કે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો એનું ઇંગ્લિશમાં નામ છે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, HUF, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી એટલે કે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી. કેના ઘણા બધા લાક્ષણિકતાઓ આપણે ગયા લેક્ચરની અંદર જોઈ, કે દરેક વ્યક્તિ જે છે, કુટુંબનો દરેક વ્યક્તિ જે છે એ એનો સભ્ય બને છે. બરાબર, એટલે કે જન્મતાની સાથે કોઈ પણ બાળકનો જન્મ થાય એટલે જન્મતાની સાથે એને પેઢીનું સભ્યપદ આપવામાં આવે છે. એટલે પેઢીનો શું બની જાય છે? તો કે વારસદાર વ્યક્તિ બની જાય છે. તો આવી એની ઘણી બધી લાક્ષણિકતાઓ આપણે જોઈ. પછી એનું આયુષ્ય છે, એ આયુષ્ય ટૂંકું નથી, લાંબુ છે. કારણ કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થશે અથવા નાદાર જાહેર થશે તો એના પછીનો જે બી ઉંમરમાં મોટો વ્યક્તિ છે એ ધંધો ચલાવશે. પેઢીનો અંત આવતો નથી, પેઢીનો અંત આવતો નથી. કારણ કે બધા જ વ્યક્તિ પેઢીના શું છે? તો કે સભ્ય છે. બરાબર, એટલે પેઢીનો અંત આવતો, પેઢીનું આયુષ્ય શું છે?
ચાલુ છે. હવે આપણે જોઈએ મિત્રો એક નવો પ્રશ્ન, ભાગીદારી એવી. તો આ ચેપ્ટર ની અંદર આપણે ત્રણ વસ્તુ ભણવાની છે. એકાંકી માની કે આપણે ભણી ગયા હિન્દુ અવિભક્ત કુટુંબનો અભ્યાસ કર્યો અને હવે જોઈએ આપણે ભાગીદારી પેઢી. ભાગીદારી પેઢી ની અંદર તો જેમ એકાંકી માલિકી ની સ્થાપના થાય છે એવી જ રીતે ભાગીદારી પેઢી ની સ્થાપના થાય. ભાગીદારી પેઢી એટલે પાર્ટનરશિપ ફર્મ. ઇંગ્લિશમાં શું કહેવાય? પાર્ટનરશિપ ફર્મ એટલે કે ભાગીદારી પેઢી. બરાબર, કે એક ને બે ને પરંતુ ઘણા બધા વ્યક્તિ ભેગા મળીને ધંધાની સ્થાપના કરવાનો વિચાર કરે, મૂડીની વ્યવસ્થા કરે અને નફો કે નુકસાન વેચે તો તેને શું કહેવાય? ભાગીદારી પેઢી. બે અથવા બેથી વધુ વ્યક્તિઓ ભેગા મળી ધંધાની સ્થાપના કરવાનો વિચાર કરે, મૂડીની વ્યવસ્થા કરે અને જે કઈ ધંધાનું પરિણામ આવે એટલે નફો કે ખોટ બરાબર કે ભોગવે તો એને ભાગીદારી પેઢી કહેવાય. બરાબર, તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 4, ભાગીદારી પેઢીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. ભાગીદારી પેઢીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો એવો પ્રશ્ન છે. તો પેલા આપણે પ્રસ્તાવના જોયું કે ભાગીદારી પેઢી છે એનો ઉદ્ભવ કેવી રીતે થયો, એનો અસ્તિત્વ કેવી રીતે થયું, એના વિશેની થોડી ઘણી પ્રસ્તાવના છે. તો જોઈએ અહીંયા જેમ જેમ વેપાર અને વાણિજ્યનું ક્ષેત્ર વિસ્તૃત થતું ગયું એટલે કે એનો જેમ જેમ વિકાસ થતો ગયો વેપાર અને વાણિજ્ય. વેપાર એટલે શું? તો કે કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં, વસ્તુ કે સેવા અથવા તો નાણાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય કરવામાં આવે એટલે વેપાર કહેવાય છે. વાણિજ્ય એટલે શું? તો કે વેપાર અને વેપાર સહાયક સેવાઓના સમૂહ. શું કહે છે? તો કે વાણિજ્ય કહે છે. તો એવી જ રીતે અહીં એવું કહે છે કે જેમ જેમ વેપાર અને વાણિજ્યનું ક્ષેત્ર વિસ્તૃત એટલે કે વિકાસ થતો ગયો તેમ તેમ ધંધામાં વધુ મૂડી, દેખરેખ અને વ્યવસ્થા શક્તિની જરૂરિયાત શું થઈ? ઊભી થતી ગઈ. શું કામ? તો કે શરૂઆતની અંદર જ્યારે ધંધાકીય એકમની સ્થાપના થઈ ત્યારે એનું કદ નાનું, ધીમે ધીમે એનો વિકાસ થયો એટલે મોટું કદ થયું. હવે અહીંયા એક વ્યક્તિ દ્વારા ધંધો ચાલતો હતો પણ અહીંયા એક વ્યક્તિ દ્વારા ધંધો ચાલતો નથી. કારણ કે એનું કાર્યક્ષેત્ર છે એ શું થઈ ગયું છે? વિસ્તૃત થઈ ગયું છે. એની ઉત્પાદન પ્રવૃત્તિ શું થઈ ગઈ છે? વધી ગઈ છે. ઉત્પાદન પ્રવૃત્તિ વધી એટલે વેચાણ વધી ગયું. વેચાણ વધ્યું એટલે નફો વધ્યો. નફો વધ્યો એટલે ધંધાના એકમના માલિકોએ ધંધાનો વિકાસ કરવાનો શું કર્યો? પ્રયત્ન કર્યો. તો અહીંયા જેમ જેમ વેપાર વાણિજ્યનું ક્ષેત્ર વિસ્તૃત થતું ગયું તેમ તેમ ધંધાની અંદર વધુ મૂડી, દેખરેખ અને વધુ વ્યવસ્થા શક્તિની શું થઈ? જરૂરિયાત ઊભી થઈ. કર્મચારીની સંખ્યાઓ પણ શું થતી ગઈ? વધતી ગઈ. ત્યારબાદ મર્યાદિત મૂડી, મર્યાદિત કાર્યશક્તિ અને જોખમ જેવી એકાંકી માલિકીની મર્યાદાઓ દૂર કરવા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. એની જે કઈ મર્યાદાઓ હતી, એકાંકી માલિકી છે, હિન્દુ અવિભક્ત કુટુંબ છે, એની જે કઈ મર્યાદાઓ છે એ મર્યાદાઓને દૂર કરવા માટે એક ભાગીદારી પેઢી એટલે કે પાર્ટનરશિપ ફર્મની શું કરવામાં આવી? સ્થાપના કરવામાં આવી કે જેની અંદર બે અથવા બેથી વધુ વ્યક્તિઓ ભેગા મળી અને ધંધાની શું કરે છે? સ્થાપના કરે. કારણ કે ધંધાનો વિકાસ થયો એટલે ધંધાનું કદ છે નાનું. હવે ધીમે ધીમે ધંધાનું કદ શું થયું? વિસ્તૃત થયું એટલે કે મોટું થયું. હવે એક વ્યક્તિ દ્વારા ધંધો ચાલી શકે નહીં એટલે ફરજિયાત પણ તમારે શું કરવું પડ્યું? તો કે નવા કર્મચારીની ભરતી કરવી પડી, નવા આધુનિક સાધનો લેવા પડ્યા, કાચા માલની અંદર વધારે રોકાણ કરવું પડ્યું, ઉત્પાદન વધુ કરવું પડ્યું. તો કે ઘણા બધા મુદ્દાઓની અંદર ફેરફાર થયો. બરાબર, તો આ છે ભાગીદારી પેઢી. હવે જોઈએ આપણે એની વ્યાખ્યા. તો 1932 ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારની વ્યાખ્યા એવી છે, ભાગીદારી પેઢીની વ્યાખ્યા એવી છે. ખાસ ધ્યાન રાખજો, એમસી
એટલા માટે અહીંયા એમસીક્યુ લખેલું છે, બરાબર છે, કે જેથી કરીને તમારે કોઈ પ્રશ્ન ઊભો ન થાય, કોઈ ક્વેરી ઊભી ન થાય, બરાબર. હવે જોઈએ આપણે એની વ્યાખ્યા. તો ભાગીદારી એ એવા વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેમાં બધા દ્વારા અથવા તો બધા વતી કોઈ એક દ્વારા ચલાવતા ધંધાનો નફો વેચી લેવા શકાય છે, સહમત થાય છે. તો પેલા તો જેટલા વ્યક્તિઓ ભાગીદારી પેઢીની અંદર જોડાયા છે, દાખલા તરીકે પાંચ વ્યક્તિ ભાગીદારી પેઢીની અંદર જોડાયા છે, તો પાંચે પાંચ વ્યક્તિ અથવા તો પાંચમાંથી કોઈ એક વ્યક્તિ, શું કીધું, પાંચે પાંચ વ્યક્તિ અથવા તો પાંચમાંથી કોઈ એક વ્યક્તિ ભાગીદારી પેઢીનું સંચાલન કરશે, ભાગીદારી પેઢીનો વહીવટ કરશે, અને એના દ્વારા પેઢીને જે કોઈ પ્રકારનો નફો થાય છે, જે કઈ વસ્તુ થાય છે, એ બધા વ્યક્તિઓ વચ્ચે વેચી લેવા શું થાય છે, સહમત. હવે ડાયરેક્ટ કઈ છે, નફો વેચવાનો નથી. જો ડાયરેક્ટ નફો મળતો નથી, નફામાંથી વર્ષ દરમિયાનની આવક જે છે, જાવક જે છે, એ શું કરવામાં આવે છે, બાદ કરવામાં આવે છે, અને પછી જે વસ્તુ વધે છે, પછી જેટલા રૂપિયા વધે છે, એ છે વેચની પાત્ર નફો. વેચની પાત્ર નફો છે એ ભાગીદારો વચ્ચે શું કરવામાં આવશે, વેચવામાં આવશે. તમે અકાઉન્ટની અંદર પારસ સાહેબે તમને આવા પારિભાષિક શબ્દ જે છે, ત્રિષદ જેવા શબ્દ છે, એના વિશે તમને માહિતગાર કહી રહ્યા છે, તેમાં વેચની પાત્ર નફો આવ્યો હશે. તો એની અંદર એવું કહે છે કે વેચની પાત્ર નફો એવું નથી આવતું, તો કે જેટલા ખર્ચ છે એ બધા ખર્ચ નફામાંથી બાદ કરવામાં આવે છે, અને પછી જે નફો વધે છે એ શું છે, તો કે વેચની પાત્ર નફો છે. પછી તમે એ ભાગીદારો છે જે પ્રમાણ નક્કી થયું હોય એ પ્રમાણમાં તમે એ નફો છે એ વેચી શકો છો. આને કહેવાય ભાગીદારી પેઢી. બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવતા ધંધાનો નફો વેચી લેવા માટે બધા વ્યક્તિઓ શું થાય છે, સહમત થાય છે. કે પછી ઈ જે કોઈ પ્રકારનો નિર્ણય લે, જો એક વ્યક્તિ ચલાવતો હોય તો એક વ્યક્તિ અથવા બધા વ્યક્તિ એનું સંચાલન કરતા હોય તો બધા વ્યક્તિ દ્વારા જે કોઈ પેઢીને નફો થશે, બરાબર, એ પેઢીનો નફો બધા ભાગીદારો વચ્ચે શું કરવામાં આવે છે, વેચી લેવામાં સહમત થાય છે. પછી છે એનો અર્થ, મિત્રો અહીંયા જોજો, અર્થ ભાગીદારી એ એવી ધંધાકીય વ્યવસ્થા છે કે જેમાં ધંધાની માલિકી એક કરતા વધુ વ્યક્તિની હોય છે. શું કીધું, ધંધાની માલિકી છે એ કેવી હોય છે, એક કરતા વધુ હોય છે. કારણ કે ભાગીદારી પેઢી છે, તો ભાગીદારી પેઢીની અંદર ઘણા બધા વ્યક્તિઓ અથવા બે થી વધુ વ્યક્તિઓ એની અંદર શું થયા હોય છે, જોડાયા હોય છે. હવે અમુક ભાગીદારો છે એ માત્ર ઇન્વેસ્ટમેન્ટના કારણે જોડાયા હોય છે, એટલે કે રોકાણ કરવાના હિસાબે જોડાયા હોય, તો એ દરેક વ્યક્તિ જે છે એ પેઢીનો શું કહેવાય, તો કે માલિક કહેવાય. કે જેટલા વ્યક્તિઓ ભાગીદારી પેઢીની અંદર જોડાયા છે એ બધા વ્યક્તિઓ ભાગીદારી પેઢીના શું કહેવાય, તો કે માલિક કહેવામાં આવે છે. તેવી જ રીતે સંચાલનમાં પણ બધા અથવા બધા વતી કોઈ એક અથવા એક કરતા વધુ ભાગીદાર કરતા હોય છે, અને આ રીતે ચલાવતા ધંધાના પરિણામ શું આવે, નફો કે ખોટ બધા ભોગવતા હોય છે, તો તેને શું કહેવાય, ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. એટલે સંચાલન કાં તો બધા વ્યક્તિ કરશે, કાં તો બધા વતી કોઈ એક વ્યક્તિ કરશે, પણ ધંધાનું પરિણામ જે આવે એ ભોગવવા માટે બધા જ વ્યક્તિઓ શું હોય છે, તો કે સહમત હોય છે. એવી પેઢીને, એવા ધંધાને ભાગીદારી પેઢી તરીકે શું કહેવામાં આવે છે, ઓળખવામાં આવે છે, બરાબર. તો આ જો ભાગીદારી પેઢીની વ્યાખ્યા અને ભાગીદારી પેઢીનો અર્થ. હવે એની સ્ટેપ બાય સ્ટેપ કેટલીક લાક્ષણિકતાઓ જોતા જાય, બરાબર. તો પેલો જ મુદ્દો છે મૂડી. તો જેટલા ભાગીદારો છે એ બધા ભાગીદારો ભેગા થઈ અને મૂડીની શું કરશે, વ્યવસ્થા કરશે. શું કરશે, મૂડી
પેલા મૂડીની જરૂરિયાતનું અનુમાન કરવામાં આવશે કે ભાઈ કેટલી મૂડીની જરૂરિયાત છે. તો કે ભાઈ આટલા રૂપિયા હોય, બરાબર, આટલા નાણા હોય એટલે આપણે ધંધો વ્યવસ્થિત રીતે ચાલુ કરી શકીએ. તો પાંચ ભાગીદાર છે, તો પાંચે પાંચ ભાગીદાર એક સરખા પ્રમાણમાં અથવા તો જેની પાસે જે વસ્તુ છે, જેની પાસે જે મિલકત છે, એ ધંધાની અંદર શું કરે છે, લઈ આવે છે, એટલે કે મૂડીની વ્યવસ્થા કરે છે. તો પેલો બધો મૂડીની વ્યવસ્થા, મૂડી તમને કેવી જોવા મળશે, વધુ કેવો છે, તો કે વધુ જોવા મળશે. શું કામ? તો કે ભાગીદારો બે અથવા બે થી કેવા છે, વધુ છે. ત્યારે એકાગ્રી માહિતીની અંદર મૂડીની શું હતી, તો કે મુશ્કેલી હતી. શું કામ? એક જ વ્યક્તિ ધંધાની સ્થાપના કરતો હતો, પછી મૂડી થી ધંધાની શું થાય છે, તો કે સ્થાપના. પણ અહીંયા ધંધાનું કદ મોટું થાય છે એટલે ભાગીદારોની સંખ્યા વધે છે. ભાગીદારો હોય એટલે વધુ પડતી મૂડી આપણે એકત્રિત કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે ભાગીદારોની સંખ્યા, ભાગીદારોની સંખ્યા કેટલી હોવી જોઈએ? કાયદા અનુસાર 1938 ના ભારતીય ભાગીદાર કાયદા અનુસાર ભાગીદાર પેઢીની અંદર ભાગીદારોની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ, તો જ એને ભાગીદાર પેઢી કહેવાય. ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોવા જોઈએ? બે. ખાસ ધ્યાન રાખજો, ભાગીદાર પેઢીમાં ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ, તો આપણે એને ભાગીદારી પેઢી કહી શકીએ. અન્યથા એને ભાગીદારી પેઢી કહેવાય નહીં. જો એક વ્યક્તિ ધંધો ચલાવતો હોય તો એને એકાંકી માલિકી કહેવામાં આવે છે. પણ જો બે અથવા બે થી વધુ વ્યક્તિ હોય, ઓછામાં ઓછા બે વ્યક્તિ, તો એ પેઢીની અંદર હોવા જોઈએ. કંપની દ્વારા 2013 ની કલમ 464 મુજબ કંપની દ્વારા 2013 કંપની ધારક કેટલા છે, તો કે બે. ઓમ ટોટલ જોવા જાય તો કંપની ધારક 3 છે. એક 1956 નો કંપની ધારક, ત્યારબાદ 2013 ની અંદર થોડા ઘણા સુધારા કરવા માટે કે પચુરણ જે નિયમો હતા એની અંદર ફેરફાર થયો, અને ત્યારબાદ 2014 ની અંદર પણ ફરી પાછો નિયમોની અંદર ચેન્જીસ કરવામાં આવ્યો. તો કે 2013 ના કંપની ધારાની કલમ 464 મુજબ શું કીધું, તો કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100 થી વધુ નહીં તેવી રીતે સરકાર શ્રી નક્કી કરે તે મુજબ રહેશે. શું કીધું, તો કે ભાગીદારોની સંખ્યાની અંદર શું કીધું, તો કે 100 થી વધુ નહીં. પછી એવું કીધું, સ્પષ્ટતા કરી કે સરકાર શ્રી નક્કી કરે તે મુજબ ભાગીદારી પેઢીની સંખ્યા નક્કી થવી જોઈએ, બરાબર. મિત્ર છે, જૂના મિત્ર છે, પણ સંસ્થાની અંદર હું કામ કરું છું.
યોગ્યાય સંસ્થાની અંદર છે, હું અહીંયા કામ કરવા માટે આવ્યો છું, તો એ મારા ઉપરી અધિકારી છે અને હું એનો કર્મચારી છું. આ અમારા બે વચ્ચેના નિયમ અનુસાર શું છે, સંબંધ છે. પણ જ્યારે સંસ્થાની બહાર જઈએ છીએ ત્યારે એ મારા શું બની જાય છે, કે મિત્ર બની જાય છે. જ્યારે સંસ્થાની અંદર આવે છે ત્યારે એ શું બને છે, મારા ઉપરી અધિકારી બને. તો અહીંયા દરેક ભાગીદારો જે છે એના સંબંધો કરાર આધારે શું કરવામાં આવે છે, તો કે નક્કી કરવામાં આવે છે. ભાગીદારી પેઢીનો અસ્તિત્વ થાય ત્યારે આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે, પરંતુ લેખિત કરાર વધુ હિતાવહ રહે છે. કરાર મુજબ દરેક ભાગીદાર નિયમોનું શું કરે છે, પાલન કરે છે. કેનો કરાર જે છે એનો દસ્તાવેજ જે છે ભાગીદારી પેઢીનું નોંધણી કરાવી પડે, તો એ નોંધણી છે એ લેખિત સ્વરૂપમાં હોવી જોઈએ. કેવા સ્વરૂપમાં હોવી જોઈએ, લેખિત. બે પ્રકારની હોય, લેખિત અને મૌખિક. પરંતુ લેખિત કરાર છે એ વધુ પડતો હિતાવહ રહે, સુકામ હિતાવહ રહે. એનું કારણ છે કે ક્યારેય કદાચ કોઈ ભાગીદાર છે એ કોઈ પણ પ્રકારની દખલગીરી કરે તો એને કેવા થાય, જો આ રીતે તારી સહી આ લખાણ બરાબર, એટલે કોઈ પણ ભાગીદાર છે એની અંદર દખલગીરી કરી શકતો નથી. સુકામ લેખિત છે. અને દરેક ભાગીદાર જેના નિયમો છે એ નિયમો શું કરે છે, પાલન કરે છે. પછીનો મુદ્દો છે પેઢીનું આયુષ્ય. તો જો એકાંગી માલિકીની અંદર ભાગીદારી, એકાંગી માલિકીની અંદર એનું આયુષ્ય છે એ કેવું હતું, તો કે ટૂંકું આયુષ્ય. શું કામ ટૂંકું આયુષ્ય હતું, તો કે જો એના વારસદારની અંદર ધંધો ચલાવવાની આવડત ન હોય તો ધંધો બંધ પણ થઈ શકે, એટલે એનો અંત પણ આવી શકે. તો ભાગીદારી પેઢીની અંદર ભાગીદારી પેઢીનું આયુષ્ય શું કહે છે, તો કે ભાગીદારી પેઢીનું આયુષ્ય મર્યાદિત છે. જો કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામે કે નાદાર જાહેર થાય, તો ભાગીદારીનો અંત આવે છે. શું થાય છે, ભાગીદારીનો અંત આવે છે, પેઢીનો અંત નથી આવતો. દાખલા તરીકે પાંચ ભાગીદાર છે, તો એ પાંચ માંથી એક વ્યક્તિ અસ્થિર મગજનો થયો, કાં તો નાદાર જાહેર અથવા તો મૃત્યુ પામ્યો, તો ભાગીદારી પેઢીમાંથી એનું નામ નીકળી જાય છે. ભાગીદારીમાંથી એનું નામ નીકળી જાય છે, પણ ભાગીદારી પેઢી જે છે એ બંધ થતી નથી. બરાબર છે, એટલે ભાગીદારી પેઢીનો ભાગીદારીનો અંત આવે છે. બાકીના ભાગીદારો સર્વસંમતિથી ભાગીદારોએ ભાગની વેચણી અંતરોધર અથવા નવા પ્રવેશ દ્વારા કરી શકે છે. અને પેઢીનું વિસર્જન થતું નથી, પેઢી હમણાં ચાલી જ રહી છે. તો એનો જે ભાગ છે કે ચારે વ્યક્તિઓ અંદર અંદર વેચી લે છે, અથવા તો નવો વ્યક્તિ જે પ્રવેશ કરે છે એને એ ભાગ આપવામાં આવે છે. પણ પેઢીનું વિસર્જન થતું નથી, એટલે પેઢીનું આયુષ્ય છે એ કેવું છે, તો કે જાજુ છે, એટલે કે વધુ છે. શું કામ, તો કે ભાગીદારી નો અંત આવે છે, પેઢીનો અંત આવતો નથી, પેઢીનું વિસર્જન થતું નથી. ખાસ યાદ રાખવાનું છે, ભૂલાઈ નહીં. પછીનો મુદ્દો છે માલિકીની ફેરબદલી. હવે જો ભાગીદારી પેઢી છે તો માલિકોની ફેરબદલી કરવી હોય તો તમે કરી શકો છો, બરાબર. શું કામ કરી શકો છો, એટલે હિસ્સાની ફેરબદલી તમે કરી શકો છો. શું કામ કરી શકો છો, ભાઈ કોઈ ભાગીદાર છે એને નથી પોવાતો હિસ્સો, તો એ વ્યક્તિમાંથી નીકળી જાય છે, નવો ભાગીદાર આવે છે, તો કોઈ વ્યક્તિ નથી આવતો, તો એનો હિસ્સો જે છે એ અંતરો અંદર શું કરી લેવામાં આવે છે, વેચી લેવામાં આવે. એટલે આ શું કહે છે, તો કે માલિકોની ફેરે પોતાના ભાગની ફેરબદલી કરવાનું માંગતો હોય તો બધા ભાગીદારોની સહમતિ હોય આવશ્યક છે. બધા ભાગની સહમતિ વગર ભાગીદારના હિસ્સાની ફેરબદલી થઈ શકતી નથી. એટલે કે આ એનો હિસ્સો જે છે, એનો ભાગ જે છે, એની ફેરબદલી કરવી હોય તો કરી શકાય, પણ બધા જ ભાગીદારો સહમત હોવા જોઈએ. જો સહમત ન હોય તો ભાગીદારના હિસ્સાની ફેરબદલી કરી શકતો નથી. તો અહીંયા પાંચ મુદ્દા છે મિત્રો, લાક્ષણિકતાની અંદર ધોરણી, ભાગીદારોની સંખ્યા, કરાર આધારિત સંબંધ, પેઢીનું આયુષ્ય અને ભાગીદારના ભાગીદાર માલિકીની ફેરબદલી એટલે કે હિસ્સાની ફેરબદલી. પછી છે મુદ્દા નંબર 6, અમર્યાદિત જવાબદારી. અહીંયા ભાગીદારોની જવાબદારી કેવી છે, અમર્યાદિત છે. કે કદાચ પેઢી છે એ ફરજામાં હોય, નુકસાનમાં હોય, તો દરેક
પછી છે સંચાલક. તો ભાગીદારી પેઢીની અંદર સંચાલક છે એ કોના દ્વારા? તો જો અહીંયા મુદ્દાની અંદર તમને કીધું અર્થમાં, તેવી જ રીતે સંચાલક પણ કાં તો બધા વ્યક્તિ કરે, કાં તો બધા વર્ગ કોઈ એક વ્યક્તિ કરે, અથવા એક કરતા વધુ વ્યક્તિ. સંચાલક છે એ ભાગીદારી પેઢીની અંદર જેટલા વ્યક્તિ જોડાયેલા છે, કાં તો બધા વ્યક્તિ ભાગીદારો જે છે એ સંચાલન કરશે, અથવા તો એમાંથી કોઈ એક વ્યક્તિ નક્કી થશે, અને કાં તો એક કરતા વધુ વ્યક્તિ એટલે કે પાંચ ભાગીદાર છે, કાં તો પાંચે પાંચ વ્યક્તિ સંચાલન કરશે, કાં તો એમાંથી એક વ્યક્તિ સંચાલન કરશે, કાં પછી એમાં એક કરતા વધુ વ્યક્તિ દ્વારા ભાગીદારી પેઢીની અંદર સંચાલન કરવામાં આવે છે. પછીનો મુદ્દો છે સ્થાપના વિધિ. જો જે વેપારની માલિકીની સ્થાપના વિધિ સરળ છે એમાં સરળ નથી, ઓમાં કાયદામાં પસાર થતો, પણ આની અંદર કાયદેસર 1932 નો ભારતીય ભાગીદારી જે કાયદો છે એ કાયદામાંથી એને સુધારવું પડે છે, તો કે કાયદેસર પસાર થવું પડે છે. એટલા માટે એ એવું કહે છે કે ભારતીય ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. ભાગીદારી પેઢી 1932 ના કાયદા મુજબ ભાગીદારો વચ્ચે કરાર કરીને પેઢીની શું કરે છે, સ્થાપના કરે છે. એમનો મેની સ્થાપના એ નથી થાય, બરાબર? તો સ્થાપના એ જે સ્થાપના વિધિ જે છે એ કેવી છે, તો થોડી અટપટી એટલે કે લાંબી છે. શું કામ લાંબી છે? કારણ કે એની જે 1932 નો જે ભારતીય ભાગીદારી કાયદો છે એ મુજબ જ એની શું કરવામાં આવે છે, સ્થાપના કરવામાં આવે છે. એમનો મેકારની માલિકીની જેમ એની સ્થાપના થતી નથી. પછીનો મુદ્દો છે નોંધણી. તો નોંધણી કરાવી પડે તમારે. ભારતીય ભાગીદારી કાયદાના જે અધિકારીઓ છે એ અધિકારીઓ પાસે તમારી પેઢીનું નામ, ભાગીદારના નામ, ભાગીદારના મોબાઈલ નંબર, ભાગીદારનું સરનામું, ભાગીદારની ઉંમર વગેરે બાબતોનો ફોર્મ આપશે. એ ફોર્મની અંદર વિગતો લખી તમારે ભાગીદારીના પેઢીના જે અધિકારીઓ છે એ અધિકારીઓ સમક્ષ તમારે એની રજૂઆત કરવી પડે છે, પેઢીની નોંધણી થાય છે. તો જો ઘણી બધી જે જૂની પેઢીઓ છે ત્યાં તમે વસ્તુ લેવા જાઓ તો એનું જ્યાં કાઉન્ટર હોય, જ્યાં પૈસાની લેતી દેતી થતી હોય એ કાઉન્ટર હોય, ત્યાં પાછળના ભાગમાં બે પ્રમાણપત્ર હોય, એક નોંધણીનું પ્રમાણપત્ર હોય અને એક આવેદન પત્ર હોય, બરાબર? કે જેના દ્વારા એવું નક્કી થાય છે કે આ પેઢી જે છે એ કાયદા દ્વારા શું થયેલી છે, તો કે અસ્તિત્વમાં આવેલી છે. એટલા માટે ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી, પરંતુ હિતાવહ છે કે જો પેઢીની નોંધણી કરાવેલી હોય તો કદાચ કોઈ ભાગીદાર છે એ કોઈ પણ પ્રકારની પથ્થરગીરી કરે તો આપણે એની સમક્ષ કેસ નોંધી શકીએ, ફરિયાદ નોંધી શકીએ. કઈ પ્રવૃત્તિ તમે કરો છો એ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી તમારે
ભાગીદારી મેળવી છે પણ આગળ રહેતું નફાનો નથી તો એને ભાગીદારી મેળવી કહેવાય નહીં. શું કામ? તો કે જે પેઢી છે એ પેઢી નફાના હેતુથી અસ્તિત્વમાં આવે છે. એટલે ભાગીદારોનો ઉદ્દેશ શું હોય છે? કે નફો કમાવવાનો હોય છે. તો આ તરીકે તો ભાગીદારી પેઢીનો અર્થ પ્રસ્તાવના વ્યાખ્યા અને એની લાક્ષણિકતાઓ બરાબર. તો ફરી પાછી વ્યાખ્યા છે, ભાગીદારી એવા વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેમાં બધા દ્વારા કે બધા હોવી કોઈ એક દ્વારા ચલાવતા ધંધાનો નફો વેચી દેવા શું થાય છે? તો કે સફળ થાય છે. ત્યારબાદ એની લાક્ષણિકતા છે મૂડી, ભાગીદારોની સંખ્યા, કરાર આધારિત સંબંધ, પેઢીનું આયુષ્ય, માલિકીની ફેરબદલી, અમર્યાદિત જવાબદારી, સંચાલક, સ્થાપના વિધિ, નોંધણી, ધારાકીય નિયંત્રણ અને ભાગીદારોનો ઉદ્દેશ. 11 મુદ્દા છે. કદાચ પેપરની અંદર 5 માર્કના પ્રશ્નો પૂછાય તો પેઢીનો પ્રસ્તાવના અર્થ અને કોઈ પણ 8 મુદ્દા ખાસ ધ્યાન રાખજો. 5 માર્કની અંદર કોઈ પણ 8 મુદ્દા તમે દર્શાવો છો વ્યવસ્થિત રીતે દર્શાવેલા હશે તો પણ તમને પૂરેપૂરા 5 માર્ક શું થાય છે? પ્રાપ્ત થાય છે. એટલે 11માંથી કોઈ પણ 8 મુદ્દા એવા પણ મળા પાકા કરવાના કે જેની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ પડે નહીં બરાબર. તો આ છે પ્રશ્ન નંબર 4. રેડી? ચાલો અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ભાગીદારી પેઢીના લાભ